નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. બવન્સ કોલેજમાં બીએસસીના પ્રવેશ મુદ્દે થઈ તોડફોડ. આનંદીબેન સરપંચથી લઈ મુખ્યમંત્રીઓને મોકલશે રાખડી. દરોડામાંથી 4 સાયકલ ચોર ઝડપાયા. 126 જેટલી સાયકલો કરાઈ જપ્ત. પૂર્વ રાજ્યપાલ કમલા બિનિવાને મિઝોરમના રાજ્યપાલ પદેથી હાકી કઢાયા. વાસ્ક્યુલર ડે નિમિત્તે પેરિફેરલ વાસ્ક્યુલર રોગ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ. શહેરની ભવન્સ કોલેજમાં બીએસસી અને એમએસસી ના પ્રથમ વર્ષમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના મામલે એનએસયુઆઈ અને સ્પાઇસ દ્વારા હોબાળો મચાવીને પ્રિન્સિપાલની ચેમ્બરમાં તોડફોડ કરવામાં આવી હતી. કોલેજ દ્વારા બંધ કરાયેલા 2 વર્ગોને પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શહેરની આર એ ભવન્સ કોલેજમાં એફવાય બીએસસી ના 4 ગ્રાન્ટેડ વર્ગો હતા, જેથી ગત વર્ષે એફવાય બીએસસી માં 700થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે આ વર્ષે કોલેજના વહીવટીતંત્ર દ્વારા 2 વર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે આ વર્ષે એફવાય બીએસસી માં માત્ર 230 વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે તેમ છે. જ્યારે એમએસસી માં પણ વિદ્યાર્થીઓને એવું લખાવીને પ્રવેશ અપાયો છે કે કોલેજમાં અધ્યાપક ન હોવાથી વર્ગો નહીં લેવાય તેવી સાથે આ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ મામલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા અને સ્ટુડન્ટ પેરેન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ભવન્સ કોલેજ ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. આ દેખાવો દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરમાં ખુરશી ટેબલ સહિતના સાધનોની તોડફોડ કરવામાં આવી હતી. વર્ષે તો 2 ડિવિઝનની સાહેબ, આ લોકોએ ગયા વર્ષે 780 છોકરા લીધા હતા અને આ વખતે 230 છોકરા લે છે. તમે વિચારો, આ ગ્રાન્ટેડ કોલેજ છે, આ સરકારી ગ્રાન્ટેડ કોલેજ છે કે જે 1100-1200 રૂપિયામાં બાળકો ભણે છે, અને આ સાહેબ 35,000 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં બાળકોને જવા મજબૂર કરી રહ્યા છે. સરકાર અને મેનેજમેન્ટની વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે. ગયા વખતે ભવન્સ કોલેજની અંદર 675 બાળકોને એડમિશન આપવામાં આવ્યા હતા. આ ગ્રાન્ટેડ સંસ્થા છે અને આ વખતે 230 બાળકોને આપવામાં આવ્યા છે. એની પાછળનું રીઝન એ છે કે આ પ્રિન્સિપાલ મહાશય અને આ ભવન્સ કોલેજના મેનેજમેન્ટે 2 વર્ગો બંધ કરી દીધા છે, તો જેના હિસાબે 1100-1200 રૂપિયાની સામાન્ય ફીમાં ભણતા બાળકો અહીંયા ભણી નથી શકતા, જેની જગ્યાએ સરકાર અને યુનિવર્સિટી બીજી બાજુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચાલુ કરી દીધી છે કે જેની 25,000-45,000 રૂપિયાની સુધીની ફી છે. સરકાર નવી સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરે અને ગ્રાન્ટેડના વર્ગો બંધ કરાવે, આ ક્યાંનો ન્યાય છે? આ થઈ બીએસસીના પ્રશ્નની વાત. બીજી વસ્તુ કે એમએસસીની અંદર, એ એમએસસીની અંદર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પ્રિન્સિપાલ સાહેબના ત્યાં વિદ્યાર્થીઓ મોકલવામાં આવ્યા, તો આ પ્રિન્સિપાલ સાહેબે બાળકો પાસેથી એવું લખાણ લીધું કે અમે તમને એડમિશન આપીશું પણ અહીંયા તમને ભણાવી નહીં શકીશું, પ્રેક્ટિકલ નહીં કરીશું. તો જો પ્રેક્ટિકલ અને તમે ભણાવવાના જ ના હોય તો તમે વિદ્યાર્થીઓને એડમિશન આપીને ફી કઈ રીતે ઉઘરાવી શકે? અને ગ્રાન્ટેડ કોલેજ આ રીતે જો બંધ થશે તો ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીઓ ક્યાં જશે? હવે શું આ અચ્છે દિનની આ શરૂઆત છે કે ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીઓ આ અચ્છે દિનની રાહ જોઈ રહ્યા છે કે લોકો સોનું ચાંદી દાગીના ઘર મકાન ગીરવે મૂકીને ભણી શકે? આ મામલે એનએસયુઆઈ અને સ્પાઇસ દ્વારા ભવન્સ કોલેજના સત્તાધીશોને રજૂઆત કરાઈ હતી. કોલેજમાં બંધ કરાયેલા વર્ગોને પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો બીજી તરફ કોલેજ દ્વારા એવો ખુલાસો કરાયો હતો કે કોલેજ પાસે પૂરતા અધ્યાપકો ન હોવાને કારણે વર્ગો બંધ કરવામાં આવ્યા છે. 9 ઓગસ્ટે દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અધ્યક્ષતા સંભાળવાના છે. આ બેઠકમાં હાજરી આપવા પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને મંત્રીઓની સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દિલ્હી જવાના છે. તેઓ સંભવત 8મીની સાંજે દિલ્હી પહોંચશે. 10મીએ રક્ષાબંધનનો તહેવાર છે, પરંતુ ગુજરાતમાં અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાની વચ્ચે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા
દસમીએ દિલ્હી રોકાઈ શકશે નહીં એવો હાલ પૂરતો કાર્યક્રમ ઘડાયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના તમામ પ્રબુદ્ધ નાગરિકો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદ સભ્યો અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત સરપંચ તેમજ અન્ય અધિકારીઓને એક રાખી પત્ર મોકલવાના છે. એમાં એક કવરમાં રાખી અને એક પત્ર મૂકવામાં આવનાર છે. આ પત્રની અંદર મહિલા જાગૃતિ, કુપોષણ, શૌચાલય બનાવવા જેવા વિષયોને આવરી લઈ મહિલા સશક્તિકરણ માટે ઉપયોગી થવાની અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના લીધે 1,00,000 મહિલા સશક્તિકરણ માટે 1,00,000 ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની આસપાસના ગામડાઓમાંથી સંખ્યાબંધ સાયકલની ચોરી તથા ટુ વ્હીલરની ચોરી કરનારા 4 આરોપીઓને નરોડા પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી 126 જેટલી તથા 13 ટુ વ્હીલર સહિત કુલ મળી ₹5.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ બીજા વાહનોની ચોરી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે ચારેની સઘન પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું કે નરોડા સહિત આસપાસના વિસ્તારમાં સાયકલ તથા વાહન ચોરીના કેસમાં વધારો થતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ખાસ સ્ક્વોડ રચી હતી, જેમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે અગાઉ વાહન તથા સાયકલ ચોરીમાં પકડાયેલા આરોપીઓને બાઇક પર ચોરી કરવાના ઈરાદે નીકળ્યા હોવાની બાતમીના આધારે નરોડા પોલીસે બાબુ ઉર્ફે અમૃત કેશાભાઈ રાવળ તથા ગાભોલ ગોવિંદભાઈ રાવળને ઝડપી લીધા હતા. આ બંનેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેઓએ અસંખ્ય સાયકલો ચોરી તથા ટુ વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને આ મુદ્દામાલ સગેવગે કરવા માટે દશરથ ઉર્ફે દસો, શામળભાઈ પટેલ તથા કિરણ કાળાજી પરમારે સાથ આપ્યો હતો, જેમને પણ પોલીસે ઝડપી લીધા હતા. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલની બદલી મિઝોરમમાં કરવામાં આવી હતી. રાજ્યપાલ પદે ગયાને 1 માસ થયો હતો, ત્યાં તેમનો નિશ્ચિત કાર્યકાળ પૂરો થવાના 2 માસ બાકી છે ત્યારે રાષ્ટ્રપતિએ તેમને મિઝોરમના ગવર્નર પદેથી હાંકી કાઢ્યા હતા, તેમ રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કમલા બેનીવાલ ગુજરાતના ગવર્નર હતા ત્યારે લોકાયુક્તની નિમણૂક મુદ્દે મોદી સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. કમલા બેનીવાલને તાત્કાલિક અસરથી મુક્ત કરી મણિપુરના ગવર્નર દુગ્ગલને ચાર્જ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના કોંગ્રેસના 87 વર્ષના કમલા બેનીવાલને કાર્યકાળ પૂરો થતા પહેલા જ નિવૃત્ત કરી દેવાયા છે. બેનીવાલ પ્રથમવાર 2009માં ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક પામ્યા હતા, ત્યારબાદ ગુજરાતના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ગવર્નરને હાંકી કાઢવાની આ બીજી ઘટના છે. અગાઉ પોન્ડિચેરીના ગવર્નર વિરેન્દ્રસિંહ કટારિયાને પણ હાંકી કઢાયા હતા. ભારતમાં વસ્ક્યુલર રોગો ખૂબ જ જોવા મળી રહ્યા છે. ભારતમાં વર્ષ 2020 સુધીમાં વિશ્વની ડાયાબિટીસની રાજધાની બનવા તરફ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે અને ડાયાબિટીક મેટિલ્સ પેરિફેરલ વાસ્ક્યુલર અને લિમ્બાલોસનના રોગનું મુખ્ય કારણ છે કે જાગૃતિનો અભાવ ને કારણે 98% કેસોનું નિદાન થઈ શકતું નથી. હાઈ કોલેસ્ટ્રોલ, સ્મોકિંગ, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ વસ્ક્યુલર રોગો માટેના સૌથી મોટા જોખમી પરિબળો છે. વર્લ્ડ વસ્ક્યુલર ડે નિમિત્તે વસ્ક્યુલર રોગના વિશેની વિસ્તૃત માહિતી આપતા વસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ અને ગુજરાતના પ્રથમ ક્વોલિફાઈડ વસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સુજલ શાહે જણાવ્યું કે ભારતની વસ્ક્યુલર સોસાયટીના આજીવન સભ્ય હોવાને નાતે એ મારી જવાબદારી છે કે પેરિફેરલ વસ્ક્યુલર રોગ અને વેરિકોઝ વેન્સ વિશે આજના આખા દિવસે સૌથી વધુ જાગૃતિ ફેલાવવી જોઈએ. વાસ્ક્યુલર ડિસીઝ આપણા સમાજમાં ઘણા મોટા પાયે ફેલાયેલી છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી એના વિશેની એટલી જાગૃતિ નથી. લોકોમાં જ નહીં પરંતુ જનરલ પ્રેક્ટિશનર્સમાં અને ફિઝિશિયનમાં પણ એના વિશે એટલી જાગૃતિ નથી. સો વાસ્ક્યુલર ડે, જે દિવસે વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી, એ દિવસે મારી નૈતિક ફરજ છે અને આપણા સૌની એ ફરજ છે કે લોકોમાં આ બીમારીઓ વિશે આપણે જાગૃતિ ફેલાવી, જેથી કરીને એના જે કોમ્પ્લિકેશન્સ છે કે ગેંગ્રીન થવું, સ્ટ્રોક થવો,
પેટના આંતરડા સડી જવા, આ બધી વસ્તુઓથી આપણે લોકોને બચાવી શકીએ. વાસ્ક્યુલર સર્જરીમાં એવું કહેવાય કે જાગૃતિ એ જ બચાવ. જો આપણે જાણતા હોઈશું તો આપણે લોકોને વધારે ને વધારે કહી શકશું અને કોમ્પ્લિકેશન્સમાંથી બચાવી શકશું. સો વાસ્ક્યુલર ડે ઉજવવાનો એક જ ઇન્ટેન્શન કે આપણે લોકોમાં મેક્સિમમ પ્રચાર કરી શકીએ આ બાબતે. જનરલી ધમનીને લગતી જે બીમારીઓ છે એ 50-70 વર્ષના પુરુષોમાં વધુ જોવા મળે છે. મેઇનલી અમારી પાસે આવતા પેશન્ટ્સમાં પગની સિમ્ટમ્સ વધારે જોવા મળે છે, જેમાં ચાલવાથી પગમાં થતો દુખાવો, પગમાં બળતરા થવી એ પણ ખાસ રાત્રિના ટાઈમમાં, તેમાં ચાંદુ પડવું અથવા તો ગેંગ્રીન થવું, આ એના એડવાન્સ સ્ટેજીસ છે. સો આ પ્રકારના સિમ્ટમ્સ સાથે જ્યારે પેશન્ટ આવે ત્યારે અમે એમનું જનરલ ચેકઅપ કરીએ છીએ, પગની ધમનીઓનું ચેકઅપ કરીએ છીએ અને જરૂર લાગે તો ડોપલર સ્કેન કરીએ છીએ. ત્યારબાદ વધારે આગળની તપાસમાં એન્જિયોગ્રાફી અને સીટી સ્કેન કરીએ છીએ અને એ બાદ એની ટ્રીટમેન્ટ તરફ આગળ વધીએ છીએ. અગાઉ વાસ્ક્યુલર રોગની સારવાર કાર્ડિયોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ, કાર્ડિયાટિક સર્જન અને વાસ્ક્યુલર સર્જન દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હાલમાં કોમ્પ્રેસિવ વાસ્ક્યુલર સર્જરી સેન્ટરની પશ્ચિમ ભારતમાં સૌથી વધુ માંગ હતી, જેમાં ઓપન તેમજ એન્ડોવાસ્ક્યુલર સર્જરી થઈ શકે તથા વિનસ ઇન્ટરવેન્શન પણ કરી શકાય છે. તેથી આપણા રાજ્યમાં પ્રથમ MCH વાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ તરીકે એ મારી નૈતિક જવાબદારી છે કે ઇન્ડોવાસ્ક્યુલર હોસ્પિટલ જેવું એક સેન્ટર અમદાવાદમાં શરૂ કરવામાં આવે. તેમણે કહ્યું કે આજે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને નિદાન આપણા શહેરમાં પોસાય તેટલી કિંમતમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગો માટે ઉપલબ્ધ છે અને દર્દીઓને ડોપલર સ્કેન, ABI અને પગના ન્યુરોલોજિસ્ટ પરીક્ષણની સુવિધા પણ મેળવી શકે છે. ટૂંક સમયમાં અમે AOT એન્યુરિઝમ જેવી જીવલેણ બીમારીઓના EVAR દ્વારા ઈલાજ કર્યા છે, જેમાં પેટ ખોલ્યા વગર પેટની મહાધમનીની જાંઘમાંથી જઈને બદલી નાખવામાં આવે છે. અન્ય એક ભાઈની પેટની મહાધમની 100% બંધ હોવાથી ચાલવામાં પગમાં દુખાવો થતો હતો. અનસને બલૂન એન્જિયોપ્લાસ્ટી તેમજ ક્રિસલ ટેસ્ટ મૂકી ઓપરેશન કર્યા વગર ખોલી નાખવામાં આવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News Bulletin. નમસ્કાર.